गुड मॉर्निंग स्टूडेंट्स, धोरण 12 जीव विज्ञान विषय में चैप्टर नंबर 1 सजीव में प्रजनन एनी अंदर आप अगौ प्रजनन एटले शू, प्रजनन ना प्रकारों, प्रजनन नु महत्व वगैरह विषय आप चर्चा करी थी। अगौना तमे लेक्चर निहार्या छे। हवे आपणे जो आगर जोईए तो आपणे प्रजनन ना मुख्यत्वे बे प्रकार जे हता, अलिंगी प्रजनन अने लिंगी प्रजनन। एमां अलिंगी प्रजनन नी डेफिनेशन तमे बधा जाणो ज छो, एक ज पितृमांथी जन्युनुं निर्माण थईने के जन्युनुं निर्माण थया वगर, कदाच आ तमारा माटे नवो शब्द छे, जन्युनुं निर्माण थईने। तो मित्रों, आपणे सपुष्पी वनस्पति में लिंगी प्रजनन में आप असहयोगी जनन सीखी गया, तमे बधाने ख्याल हशे शुं थाय छे। एमां जन्युनुं निर्माण थाय लिंगी ए असहयोगी जनन कोना जेवी घटना छे, लिंगी प्रजननना जेवी ज घटना, के एमां जन्यु निर्माण पामे, नर जन्यु मादा जन्यु बनशे, पण तेम छतां बन्नेनुं जोडाण थया वगर नवी संततिनुं निर्माण थाय। के जन्युनुं निर्माण थाय छे पण जन्युनुं जोडाण थतुं नथी, એમાં ફલિતાંગ નથી બનતું। એટલે અહીંયા જન્યુનું નિર્માણ થઈને પણ કેટલાક સજીવોમાં અલિંગી પ્રજનન જોવા મળતું હોય, માટે એવો અહીંયા શબ્દનો ઉલ્લેખ કરેલો છે। નિર્માણ થયા વગર તો આપણે જાણીએ છીએ નવી સંતતિનું નિર્માણ થવાની ક્રિયા, જેને આપણે અલિંગી પ્રજનન અથવા તો એ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન તરીકે આપણે એને ઓળખીશું। મિત્રો, આ અલિંગી પ્રજનન સજીવમાં થાય, સજીવોમાં મુખ્યત્વે આપણે બે ધ્યાનમાં લઈએ, પ્રાણી અને વનસ્પતિ। એમાં પ્રાણીઓમાં અલિંગી પ્રજનન જે છે, એમાં અગાઉ આપણે ભાજન વિશે આપણે ચર્ચા કરી દીધી। ભાજનમાં આપણે બે પ્રકાર શીખી ગયા હતા, તમને ખ્યાલ હશે। એક આપણે દ્વિભાજન એક શીખી ગયા, આપણે કહ્યું દ્વિભાજન અગાઉના લેક્ચરમાં, અને છેલ્લે આપણે શીખ્યા હતા બહુભાજન। દ્વિભાજન અને બહુભાજન, હવે અહીંયા દ્વિભાજનમાં શું હતું? દ્વિભાજનની અંદર એક અમીબા હોય, આ અમીબા છે, એમાંથી સમવિભાજન પ્રકારનું કોષ વિભાજન થાય, એમાં સૌથી પહેલાં કોષ કેન્દ્રનું વિભાજન થતું હતું। આ કોષ કેન્દ્રનું વિભાજન થયું, આ કોષ કેન્દ્રનું વિભાજન થયું, અને પછી સાથે સાથે કોષ રસનું પણ વિભાજન થાય, એટલે એકમાંથી એક સરખા કદના નાના બે 12 અમીબાનું નિર્માણ થયું। એકમાંથી કેટલા બની ગયા? બે, બે જ બને। અહીંયા કોષોનું વિભાજન થશે, પણ એ વિભાજનના અંતે નિર્માણમાંથી સંતતિ કેટલી બનશે? બે જ, માટેનું નામ આપ્યું છે દ્વિભાજન। દ્વિ એટલે બે, જેમાં પહેલાં કોષ કેન્દ્ર વિભાજન થાય, ત્યારબાદ કોષ વિભાજન થાય, એટલે એક પિતૃમાંથી એક જ પિતૃ, પિતૃ કેટલા? એક જ પિતૃમાંથી નવી બે સંતતિનું સર્જન થયું, માટે આ પ્રકારના વિભાજનને આપણે દ્વિભાજન તરીકે આપણે એને ઓળખીશું। જેમાં ઉદાહરણ તરીકે લેવું હોય તો આપણે લઈ શકીએ અમીબા, પેરામેસિયમ, યુગલીના, વર્ટિસેલા વગેરે વગેરે, આપણે એના ઉદાહરણ આપણે અથવા તો એક્ઝામ્પલ લેવા તો આપણે લઈ શકીએ। મિત્રો, આમાં પાછા એના પ્રકાર પડતા હોય છે, સરળ દ્વિભાજન, અનુપ્રસ્થ દ્વિભાજન, આયન દ્વિભાજન, કોઈ પણ, આ જે સરળતાથી તમને કહી દઉં, બહુ ડિટેલમાં આપણે એમાં નહીં જઈએ, પરંતુ આમાં જો અમીબા જે છે, અમીબામાં પહેલાં તો આપણે જાણીએ છીએ કે કોઈ પણ પ્રકારનું કોષ વિભાજન હોય, તમને બધાને ખ્યાલ છે કે કોઈ પણ પ્રકારનું જ્યારે કોષ વિભાજન થાય, એ કોષ વિભાજનમાં બે પ્રકારના તબક્કા છે। સૌથી પહેલાં તો કોણ વિભાજન થાય? તો કોષ કેન્દ્રનું વિભાજન થાય, કોષ કેન્દ્રનું વિભાજન થાય, અને ત્યારબાદ કોણ વિભાજન થશે? કોષ રસનું વિભાજન થશે। બરાબર મગજમાં ક્લિયર કરશો, પહેલાં કોષ કેન્દ્રનું વિભાજન થાય, ત્યારબાદ કોષ રસનું। ધોરણ 11 ચેપ્ટર નંબર 10 કોષ ચક્ર અને કોષ વિભાજનમાં તમે આ પોઈન્ટ સારી રીતે તમે સમજેલા છો। કોષ કેન્દ્રનું વિભાજન થાય, એમાં પાછા બે પ્રકાર,
કોષ કેન્દ્રનું વિભાજન થાય એમાં જો કોષ કેન્દ્રવાળા રંગસૂત્રોનું સરખી રીતે વિભાજન થાય પિતૃમાં હતા ને એવા ને એવા જ તો એને આપણે સમવિભાજન અને પિતૃ કરતા અર્ધા તો એને આપણે અર્ધીકરણ તરીકે આપણે ઓળખીએ છીએ. ચલો હવે અહીંયા દાખલા તરીકે અમીબા જે છે અમીબા અમીબામાં પિતૃમાં જેટલા રંગસૂત્રો હતા એટલા ને એટલા નવી સંતતિમાં એ રંગસૂત્રોની સંખ્યા પણ સરખી ઉપરાંત પિતૃમાં રહેલા રંગસૂત્રો રહેલા જે જનીનો છે એ એક્ઝેક્ટ કોપી ટુ કોપી જનીનો એવા ને એવા છે. જનીનિક દ્રષ્ટિએ પણ ઝેરોક્સ કોપી જેને આપણે જનીનિક પ્રતિકૃતિ એટલે કે ક્લોન તરીકે આપણે એનો ઓળખીશું. નિર્માણ પામતી બંને સંતતિ જનીનિક દ્રષ્ટિએ પિતૃના જેવી જ હોય તો આ પ્રકારની સંતતિ જે ઉત્પન્ન થઈ જેને આપણે જનીનિક પ્રતિકૃતિ અથવા તો ક્લોન તરીકે આપણે એનો ઓળખીશું. હવે અહીંયા જ્યારે કોષરસનું વિભાજન થાય તો મિત્રો અમીબા જે છે અમીબામાં કોષરસનું વિભાજન એ ગમે તે તલે થાય, ત્રાંસુ પણ થાય, અનુપ્રસ્થ પણ થાય, ઊભું પણ થાય, ગમે તે તલેથી વિભાજન થાય એકમાંથી બે બનશે તેને આપણે કહીશું સરળ દ્વિભાજન. જ્યારે પેરામીસમની અંદર અનુપ્રસ્થ રીતે જે કોષરસનું વિભાજન થાય છે એટલે એકમાંથી બે પેરામીસમ બનશે એનું વિભાજન કેવું થશે કોષરસનું અનુપ્રસ્થ આડું માટે અનુપ્રસ્થ દ્વિભાજન. જ્યારે યુગલીના અને વોર્ટિસેલામાં કોષરસનું વિભાજન એ આયામ થશે એટલે બધામાં કોષ કેન્દ્ર વિભાજન થઈ ગયા બાદ કોષરસનું વિભાજન કયા તલેથી થાય કઈ ધરીએથી થાય એના આધારે દ્વિભાજનના ફરતી પાછા ત્રણ પ્રકાર પાડેલા છે. એક કોઈપણ તલેથી જો દ્વિભાજન થાય કોઈપણ તલેથી જો કોષરસનું વિભાજન થાય તો સરળ દ્વિભાજન, અનુપ્રસ્થ તલેથી જ જો કોષરસનું વિભાજન થાય તેને આપણે કહીશું અનુપ્રસ્થ દ્વિભાજન અને આયામ તલેથી જો એક કોષરસનું વિભાજન થાય તેને આપણે કહીશું આયામ દ્વિભાજન. એટલે અહીંયા દ્વિભાજનના ત્રણ પ્રકારો આપેલા છે જેમાં અમીબા જે છે એ અમીબામાં સરળ દ્વિભાજન જોવા મળશે, પેરામેસિયમ જે છે એ પેરામેસિયમમાં અનુપ્રસ્થ દ્વિભાજન જોવા મળશે અને યુગલીના અને વોર્ટિસેલામાં એ તમને આયામ દ્વિભાજન જોવા મળશે. એટલે જો ઉદાહરણને ધ્યાનમાં રાખીને કે કયા પ્રકારના સજીવમાં કયા પ્રકારનું દ્વિભાજન જોવા મળશે એવું જો કોઈ એમસીક્યુ હોય તો તમારે ધ્યાનમાં લેવું. બહુભાજન, બહુભાજનમાં ખાસ બાબત ધ્યાનમાં રાખવા જેવી છે. કેટલીક વાર દાખલા તરીકે આપણે ફોર એક્ઝામ્પલ તરીકે ઉદાહરણ લેવું તો આપણે લઈ શકીએ, પ્લાઝ્મોડિયમ લેવો તો પણ આપણે લઈ શકીએ, અમીબાનું ઉદાહરણ લેવું તો પણ લઈ શકીએ, પેરામીસનું ઉદાહરણ લેવું તો પણ લઈ શકીએ. તો ટૂંકમાં ત્રણ પ્રકારના સજીવોમાં આ ઘટના જોવા મળશે. એક અમીબા, પેરામીસિયમ અને પ્લાઝ્મોડિયમ, ટૂંકમાં પ્રજીવ સમુદાય. કયો સમુદાય? પ્રજીવ સમુદાયના સજીવોની અંદર આ પ્રકારની ઘટના જોવા મળશે જેની અંદર શું થશે મિત્રો? તો કેટલીક વાર આ દાખલા તરીકે અમીબા જે છે એ અમીબા ફોર એક્ઝામ્પલ તરીકે અમીબા લઈ લો, અનિયમિત આકારનો અમીબા જે છે એમાં તમે જો દ્વિભાજન થાય તો સૌથી પહેલા કોષ કેન્દ્રનું વિભાજન થાય તો એકમાંથી કેટલા કોષ કેન્દ્રો બન્યા? બે. પરંતુ એકમાંથી બે કોષ કેન્દ્રો બને છે પરંતુ કેટલીક વાર આ જે કોષ કેન્દ્ર જે છે સજીવના કોષના કોષ કેન્દ્રનું અનેક વાર અસંખ્ય વાર અસમ વિભાજન પ્રકારનું વિભાજન થશે. ધ્યાનમાં રાખજો ખાસ અહીંયા જે વિભાજન થશે કયા પ્રકારનું? અસમ, અસમ વિભાજન. કોનું? કોષ કેન્દ્રનું. એટલે થશે શું કે જે આ અમીબા જે હોય એ અમીબાની અંદર પહેલા અનેક નાના મોટા કોષ કેન્દ્રો અસ્તિત્વમાં આવશે, અનેક નાના મોટા કોષ કેન્દ્રો. ધ્યાનમાં રાખજો ખાસ અનેક નાના મોટા કોષ કેન્દ્રો અસ્તિત્વમાં આવશે. એટલે કોષ કેન્દ્રો કદમાં કેટલાક નાના હોઈ શકે કેટલાક મોટા હોઈ શકે માટે એનું અસમવિભાજન પ્રકારનું આપણે સમવિભાજન તરીકે આપણે ઓળખીએ છીએ. પહેલાં માત્ર ને માત્ર કોષ કેન્દ્રનું જ વિભાજન થયા કરશે અને ત્યારબાદ કોષરસનું વિભાજન થશે. અહીંયા શું થતું હતું? પહેલાં કોષ કેન્દ્રનું વિભાજન થઈ ગયું, સાથે સાથે કોણ વિભાજન થયું? કોષરસનું. એટલે એકમાંથી સીધા કેટલા સજીવો બની ગયા? બે. અહીંયા એવું નહીં થાય, અહીંયા અનેક વાર કોષ કેન્દ્રનું વિભાજન થશે. મોટી સંખ્યામાં કોષ કેન્દ્રો ઉત્પન્ન થઈ ગયા બાદ પછી કોષરસના વિભાજનની શરૂઆત થશે. પછી કોષરસના વિભાજનની શરૂઆત થશે.
આ પ્રકારનું બહુભાજન એ આ સજીવોમાં અનુકૂળ પરિસ્થિતિમાં જ જોવા મળતું હોય છે. ધ્યાનમાં રાખજો, દ્વિભાજન હોય કે બહુભાજન હોય, એ બધી કઈ પરિસ્થિતિમાં? અનુકૂળ પરિસ્થિતિમાં જ જોવા મળે. હવે આમાંથી આપણે એક સજીવ જોઈએ તો કોષ કેન્દ્ર અને ત્યારે ઘેરીને ગોઠવાયેલો કોષરસ, સૌથી બહારનું સ્તર કોષરસ સ્તર થઈ ગયું, આ એક સજીવ બની ગયો. પણ થયું શું, એક સજીવમાંથી એક જ પિતૃમાંથી ઘણી વાર, બહુ એટલે અનેક વાર વિભાજન થયું, જેને નામ આપ્યું બહુભાજન. એક સજીવમાંથી બે નહીં પણ અનેક સજીવો અસ્તિત્વમાં આવ્યા. આ દરેક દરેક આ બહારનું કોષરસ સ્તર તૂટી જાય, દરેક દરેક એ પાણીમાં મુક્ત થઈ અને સ્વતંત્ર સજીવ તરીકે વિકાસ પામશે. દાખલા તરીકે સમજી લો કે અહીંયા 250 કોષ કેન્દ્રો બને, ફોર એક્ઝામ્પલ તરીકે 250 કોષ કેન્દ્રો નવા નિર્માણ પામ્યા, તો નવા 12 અમીબા કેટલા બનશે? 250. જ્યારે અહીંયા ફક્ત કેટલા બન્યા? 2. એટલા માટે એને દ્વિભાજન, આમાં અનેક બને છે, મારે એને આપણે શું કહીશું? બહુભાજન તરીકે આપણે એને ઓળખીશું. પ્રજનની આ પદ્ધતિ જેને મલ્ટીફલ ફ્યુઝન અથવા તો બહુભાજન, જે ખાસ કરીને અમીબા, પેરામેસિયમ અને પ્લાઝ્મોડિયમ જેવા સજીવોની અંદર જોવા મળતું હોય છે. ચલો કમ્પ્લીટ, ક્લિયર. હવે આપણે જોઈએ છીએ બીજાણુ નિર્માણ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બરાબર ધ્યાનમાં રાખજો, બીજાણુ નિર્માણ અથવા કુટપાદીય બીજાણુ નિર્માણ, આ પ્રકારની ઘટના એ અમીબા અને પ્લાઝ્મોડિયમ, પણ પ્લાઝ્મોડિયમમાં જીવનચક્રના નિશ્ચિત તબક્કામાં, બાબત ખાસ ધ્યાનમાં રાખવા જોઈએ, પ્લાઝ્મોડિયમમાં જીવનચક્રના નિશ્ચિત તબક્કા, હવે જીવનચક્ર નિશ્ચિત તબક્કા એટલે મિત્રો, જે તમે મેલેરિયાનું જીવનચક્ર શીખ્યા નથી, 12મા ધોરણમાં તમારે પાછળના ચેપ્ટરમાં આવશે. જ્યારે આપણે મેલેરિયાનું જીવનચક્ર શીખશું તો એ વખતે આપણે જોઈશું કે પ્લાઝ્મોડિયમ એ બે પ્રકારના સજીવોમાં વાહક તરીકે જીવન પસાર કરતા હોય છે, એક મચ્છર, માદા એનોફિલિસ મચ્છર, અને એક માનવ, એમાં એક ચોક્કસ જીવનચક્રના 3 તબક્કા જે છે, એ તબક્કાઓ પૈકી કયા તબક્કામાં એ આ પ્રકારે બીજાણુ નિર્માણ કરે છે આપણે જોઈશું. હાલ હું બોલીશ તેમ છતાં તમને એટલો બધો ખ્યાલ નહીં આવે, એટલે આપણે એમાં ખોટો ટાઈમ વેસ્ટ કરતા નથી, પણ આ બાબત જે છે ધ્યાનમાં રાખવાનું. પ્લાઝ્મોડિયમમાં જીવનચક્ર જે છે એ 3 તબક્કામાં વિભાજિત છે, એમાંથી ચોક્કસ તબક્કાની અંદર એ આ પ્રકારની ઘટના ઘટિત થશે. તો શું થશે, એમાં શું થાય છે? તો મિત્રો, આની અંદર બીજાણુ નિર્માણ જે છે, બીજાણુ નિર્માણમાં હંમેશા યાદ રાખજો, બીજાણુ નિર્માણ તે પ્રતિકૂળ સંજોગોમાં થાય. બીજાણુ નિર્માણની ઘટના જે છે તે પ્રતિકૂળ સંજોગોમાં નિર્માણ પામશે, પરંતુ આમાં એક બાબત ધ્યાનમાં લેવા જોઈએ છે, કેટલીક વાર એમસીક્યુમાં પૂછાય છે, એ આપણે જોઈએ છીએ કે દાખલા તરીકે, ફોર એક્ઝામ્પલ તરીકે સમજી લો કે અહીંયા આપણે એક અમીબા સમજી લઈએ કે અહીંયા અમીબાનું ઉદાહરણ ધ્યાનમાં રાખીને આપણે વાત કરીએ. એક્ઝેક્ટ ઘટના એ બહુભાજનના જેવી જ છે, પણ થોડોક ફેરફાર છે. દાખલા તરીકે આ અમીબા છે, આ એકકોષી સજીવ અમીબા, જેમાં સૌથી બહારનું સ્તર જેને આપણે કોષરસ સ્તર તરીકે આપણે ઓળખીએ, આ જે છે તેને આપણે કહીશું જીવરસ, આને આપણે કહીશું કોષ કેન્દ્ર. હવે જો બહારની પરિસ્થિતિ કોઈ કારણસર અમીબા માટે પ્રતિકૂળ બને, બહારના પર્યાવરણીય પરિબળો એવા હોય કે જે પ્રતિકૂળ હોય, તો એવા સમયે આ અમીબાના અંદરના જીવરસનો નાશ ન થાય, એનો પોતાનો નાશ ન થાય, એટલા માટે આ અમીબા જે છે એ અમીબા પોતે પહેલાં તો અનિયમિત આકારનું હોય. પહેલાં કેવા આકારનું હતું? અનિયમિત. એ પહેલાં કેવા આકારનું હોય? હંમેશા અમીબા કેવા આકારનું હોય? અનિયમિત આકારનું હોય. એ અનિયમિત આકારમાંથી આ અમીબા એ ગોળાકાર સ્વરૂપ ધારણ કરશે. આ ગોળાકાર સ્વરૂપ ધારણ કરીએ, અનિયમિત આકારમાંથી અમીબા પ્રતિકૂળ સંજોગોમાં એ ગોળાકાર સ્વરૂપ ધારણ કરે, અને ગોળાકાર સ્વરૂપ ધારણ કર્યા પછી આ કેવું સ્વરૂપ બન્યું? એનું ગોળાકાર સ્વરૂપ, ગોળાકાર સ્વરૂપ બન્યું.
गोराकार स्वरूप धारण कर्या पछी ए बहारना प्रतिकूल पर्यावरण ने पहोंची वरवा माटे एनी फरते रक्षणात्मक द्रव्यो जे छे रक्षणात्मक स्तर बनावशे, कवच बनावशे, एवुं कवच बनावशे कि जे बहारनुं आवरण बहारनुं जे पर्यावरण जे छे ए पर्यावरण एना अंदरना कोषरसने के जीवरसने नुकसान करी शके नहीं, परंतु आ रक्षणात्मक स्तर जे छे ए एक बनावशे के बे बनावशे तो मित्रों त्रण बनावशे, केटला स्तर बनावशे त्रण, आवुं एक स्तर आ बीजुं स्तर अने आ त्रीजुं स्तर, आवुं त्रिस्तरीय रक्षणात्मक कवचनुं अमीबा ए पोते निर्माण करी दे छे। रक्षणात्मक त्रिस्तरीय कवचनुं निर्माण करी दे एटले बहारना परिबळोनी आनी उपर इफेक्ट थती नथी। मित्रों आवुं केटलाक बेक्टेरियामां पण जोवा मळतुं होय छे, तमने कदाच ख्याल होय टीबी ना दर्दी जे होय जेने टीबी थयो होय तो टीबी ना दर्दीओने शुं होय तो एमनी दवा टीबी नी दवा जे शोधाई गयेली छे, परंतु टीबी नी दवा 6 महीना सुधी 10 महीना सुधी 12 महीना सुधी 13 महीना सुधी 18 महीना सुधी लांबो समय चालती होय, मिनिमम 6 થી 8 મહિના તો લેવી જ પડે, કારણ કે ટ્યુબરક્યુલોસિસ જે બેક્ટેરિયા જે ખરા એ જે ટીબી જે થાય છે એ ટીબી માટે જવાબદાર બેક્ટેરિયા એ પોતે આપણા શરીરની અંદર એ આવું ગોરાકાર સ્વરૂપ ધારણ કરીને અને તેની ફરતે ત્રિસ્તરીય રક્ષાત્મક કવચનું નિર્માણ કરી દે, જેના કારણે એ બેક્ટેરિયા ક્યાં થઈ જાય, નિષ્ક્રિય થઈ ગયા। આ જે અમીબા જે અમીબા નિષ્ક્રિય થઈ ગયું, અંદર જૈવિક ક્રિયા ચાલુ ચાય પચે ચાલુ, પણ એ પ્રજનન કરીને પોતાની જે નવી સંતતિ કે પ્રચલન કરીને જગ્યાએ જગ્યાએ જવું વગેરે જેવી ક્રિયાઓ કરશે નહીં। એ રીતે પેલા બેક્ટેરિયા આપણા શરીરમાં જે હોય એ શરીરમાં રહેલા બેક્ટેરિયા એની ફરતે ત્રિસ્તરીય રક્ષાત્મક કવચ બનવાના કારણે આપણે જે પેલી દવા લઈએ છીએ એ દવાની એની ઉપર ઇફેક્ટ થશે નહીં, એટલા માટે લાંબો સમય સુધી કે જ્યારે એનું પેલું કવચ તૂટે તો પેલી દવા એની ઉપર ઇફેક્ટ કરીને આપણે સંપૂર્ણપણે કે ટીબીના બેક્ટેરિયાને આપણા શરીરમાંથી સંપૂર્ણપણે દૂર કરી શકીએ, એટલા માટે લાંબા સમય સુધી આપણે દવા લેવી પડતી હોય છે। કેટલીક વખતે આપણે દવાનો ડોઝ ટૂંકા સમયમાં જો પૂરો કરી દઈએ, ડૉક્ટરની સલાહ સૂચનનું આપણે જો પાલન ન કરીએ તો ફરીથી પાછી ટીબી ઉછળો મારતું હોય છે, કારણ કે એના બીજાણુ જે છે એ આપણા શરીરમાં છે જ, અને જ્યારે એ પોતે હાલ નિષ્ક્રિય અવસ્થામાં હોય પછી જ્યારે એ દવા આપણે બંધ કરી દીધી હોય એ કવચ તોડીને ફરતી પાછા સક્રિય અવસ્થામાં આવે એ ફરતી પાછી પોતાની સંખ્યામાં શું કરશે વધારો, ફરતી પાછો આપણે પર ઉછળો મારશે। એટલે અહીંયા પણ આ જે અમીબા જે અમીબા એ પોતે ગોરાકાર સ્વરૂપ ધારણ કરી હાલ કેવું બની ગયું છે, નિષ્ક્રિય બની, નિષ્ક્રિય એટલે હું કયા અર્થમાં કહું છું, ચાયા પચન દ્રષ્ટિએ નહીં। દાખલા તરીકે આપણે જાણીએ છીએ કે દેડકો ગ્રીષ્મ નિંદ્રા અને શીત નિંદ્રામાં હોય, નિષ્ક્રિય અવસ્થા થઈને મતલબ એમ થોડું થયું કે એ મૃત છે, ના, એમાં ચાય પછી ચાલે છે પણ બીજી અન્ય ક્રિયાઓ એ કરતો નથી, પ્રજનન નહીં કરે, એ જગ્યાએ બીજી જગ્યાએ લાંબુ અંતર નહીં કાપે વગેરે જેવી ક્રિયાઓ નહીં કરે। અહીંયા આને જ્યારે ગોરાકાર સ્વરૂપ ધારણ કરી લીધું ત્યારે ગોરાકાર સ્વરૂપ ધારણ કર્યા પછી એની ફરતે ત્રિસ્તરીય, કેટલા સ્તરીય, ત્રિસ્તરીય રક્ષણાત્મક કવચ નું નિર્માણ કરી દીધું। આ ત્રિસ્તરીય રક્ષણાત્મક કવચનું જે નિર્માણ કર્યું જેને કહીશું આપણે કોષ્ટ, શું કહીશું એને મિત્રો, કોષ્ટ તરીકે ઓળખીશું, અને આ કોષ્ટ બનાવવાની જે ક્રિયા જે છે એ ઘટનાને કહેવાય કોષ્ઠન, ધ્યાનમાં રાખજો કોષ્ઠન, ઘણી વાર પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કોષ્ઠન એટલે શું, બરાબર મગજમાં ક્લિયર કરશો, અમીબા જેવા સજીવો પ્રતિકૂળ સંજોગોમાં પોતાના ખોટા પગ કે વગેરે જે નિર્માણ કરેલું હોય તેને પાછા ખેંચી લઈ અને ગોરાકાર સ્વરૂપ ધારણ કરે અને પોતાના કોષની બહારની બાજુએ દેહની બહારની બાજુએ ત્રિસ્તરીય રક્ષણાત્મક કવચનું નિર્માણ કરે, એટલે કે આ જે રચના જે બની ત્રિસ્તર રચના જેને શું કહેવાશે કોષ્ઠ તરીકે ઓળખીશું, આ પ્રકારની ઘટના આપણે કહીશું કોષ્ઠન। કોષ્ઠની ક્રિયા સાથે કોષ્ઠન થાય એ કયા સંજોગોમાં થાય, પ્રતિકૂળ સંજોગોમાં, બરાબર યાદ રાખજો કોષ્ઠન કયા સમયમાં થયું, પ્રતિકૂળ સંજોગોમાં। હવે તમે યાદ કરજો, તમને તો સાહેબ છ પ્રાણી અને એક શબ્દ વાપરો બીજાણુ, બીજાણુના જેવું સ્વરૂપ, ફૂગ હોય તો ફૂગના બીજાણુ આપણે શબ્દ વાપરીએ છીએ, તો ફૂગના બીજાણુ એ હવામાં મુક્ત થાય તો બહારની બાજુએ રક્ષણાત્મક સખત કવચ હોય, આ રક્ષણાત્મક સખત કવચ એ બીજાણુનું લક્ષણ છે, એટલે બીજાણુના જેવી રચના અહીંયા નિર્માણ પામે માટે આપણે અહીંયા બીજાણુ નિર્માણ આપ્યું છે,
તમારા મગજમાં થાય કે બીજાનું નિર્માણ તો સાહેબ વનસ્પતિ મારે શબ્દ વપરાય, વાત સાચી, પણ પ્રાણીઓની પ્રાણીઓમાં ખાસ કરીને એક કોષી સજીવોમાં જ આ પ્રકારની ઘટના જોવા મળતી હોય છે, જેમાં ફરતે સખત અને રક્ષણાત્મક કવચનું નિર્માણ કરે, જેને આપણે કોષ્ઠણ તરીકે રાખીએ છીએ. હવે જ્યારે અનુકૂળ સંજોગો પ્રાપ્ત થશે મિત્રો, કેવા સંજોગો? અનુકૂળ સંજોગો પ્રાપ્ત થશે એટલે આ જે અમીબા જે છે એ અમીબા ધીમે ધીમે પોતાના કોષમાંથી એવા દ્રવ્યો ઉત્પન્ન કરશે કે જે આ ત્રિસ્તર રક્ષણ કવચને એક બાજુ ધીમે ધીમે તોડવાનું ચાલુ કરશે, સાથે સાથે એનું જે કોષ કેન્દ્ર જે છે કોષ કેન્દ્રમાં બહુભાજન થશે મિત્રો. અનુકૂળ સંજોગોમાં એના કોષ કેન્દ્રમાં કયા પ્રકારની ઘટના થશે? બહુભાજન. બહુભાજન થશે એટલે શું થશે? તો બહુભાજન થાય એટલે હું અહીંયા આકૃતિ દોરું, અહીંયા સમજી લો કે આ અમીબાની દેહ છે, એની ફરતે ત્રિસ્તરીય રક્ષણાત્મક આવરણ આપણે બતાવી દઈએ. ત્રિસ્તરીય રક્ષણાત્મક આવરણ ધીમે ધીમે એ નાશ પામવાની શરૂઆત થઈ ગઈ છે, એની ધીમે ધીમે નાશ પામવાનું ચાલુ રહેશે. એક બાજુ ત્રિસ્તર રક્ષણાત્મક કવચનું નાશ પામવાની ક્રિયાની ચાલુ રહેવું, અને સાથે સાથે એનું જે કોષ કેન્દ્ર જે છે એ કોષ કેન્દ્રનું અનેકવાર અસમ વિભાજન પ્રકારનું વિભાજન થશે, અને અસમ પ્રકારનું વિભાજન થઈ જાય એટલે એક પ્રકારની ઘટનાને આપણે બહુભાજન તરીકે આપણે ઓળખીએ છીએ. પણ અમીબાને જ્યારે બહારનું પર્યાવરણ અનુકૂળ લાગે ત્યારે જ આ ક્રિયા કરશે. હકીકતમાં આમ જોવા જાઓ તો કોષ્ઠન પ્રતિકૂળ સંજોગોમાં થાય, આમ જોવા જાઓ તો કોષ્ઠન પ્રતિકૂળ સંજોગોમાં થાય, અને બીજાનું નિર્માણ એ અનુકૂળ સંજોગોમાં થાય. પણ આપણા બુકમાં કેટલી વખત એવું લખેલું હોય કે તે પ્રતિકૂળ સંજોગોમાં થાય છે, પણ કઈ ક્રિયા? કોષ્ઠનની ક્રિયા. આ બહુભાજનની ક્રિયા તો બહારનું પર્યાવરણ અનુકૂળ થશે તો જ થશે. જેવી બહારની પરિસ્થિતિ અનુકૂળ થાય અમીબામાં અનેક કોષ કેન્દ્ર અસ્તિત્વમાં આવે, બહુભાજન થશે, ત્યારબાદ એમાં કોષરસના વિભાજનની શરૂઆત થશે. આ કોષરસનું વિભાજન થાય એટલે એની અંદર હજી કોષરસનું વિભાજન થઈ ગયા બાદ હજી કોષ્ઠન સંપૂર્ણપણે નાશ નથી પામ્યું, કોષ્ઠન હજી થોડું ઢીલું પોચું બન્યું છે, પહેલાં જે બહુ સખત હતું ઢીલું પોચું બન્યું છે, અને આની અંદર રહેલા અમીબા એટલે ટૂંકમાં નાના નાના અમીબા જ કહીશું ને આપણે, શું કહીશું? બાર અમીબા. એ બાર અમીબા આની અંદરની બાજુએ ખોટા પગનું નિર્માણ કરી અને થોડું મૂવમેન્ટ ચાલુ કરી દેશે, એ બહાર આવવાનો પ્રયત્ન કરે છે. પણ બહારની બાજુ કેવું આવરણ છે? સખત આવરણ છે, સરળથી બહાર નથી આવી શકતા. અને આવા જે ખોટા પગનું નિર્માણ કરીને અંદર આ બીજાણુ જેવી રચનાની અંદર જે સજીવો ખોટા પગનું નિર્માણ કરીને જે નિર્માણ પામેલા છે, જેને આપણે કહીશું કુટપાદીય. કુટ એટલે ખોટું, પાદ એટલે આપણે ઉપાંગ પગ તરીકે ઓળખીએ છીએ, જેને આપણે કુટપાદીય બીજાણુ તરીકે આપણે એને ઓળખીશું. એટલે હજી સંપૂર્ણપણે કોષ્ઠન નાશ ન પામ્યું હોય અને એની અંદર અસંખ્ય આવા અનેક એક કોષીય અમીબા હોય, એવા અમીબાને આપણે શું કહીશું? કુટપાદીય બીજાણુ તરીકે ઓળખીશું. હવે ધીમે ધીમે જેમ જેમ સમય જશે તેમ તેમ એ આ જે બહારનું કવચ સમજી લો કોઈ જગ્યાએથી તૂટવા લાગશે, ઘણી જગ્યાએથી તૂટશે. જેમ જેમ તૂટશે તેમ તેમ ત્યાંથી પેલા જે કુટપાદ્ય બીજાણુ જે છે એ કુટપાદ્ય બીજાણુ એ ખોટા પગ ધરાવતા કુટપાદ્ય બીજાણુ જે છે એ કુટપાદ્ય બીજાણુ એ બહાર આવશે અને પોતે સ્વતંત્ર સજીવ તરીકે પાણીમાં પોતે શું થશે? એનો વિકાસ થશે. આ એક્ઝેક્ટ બહુભાજન જેવી જ ક્રિયા હતી, ફક્ત ફેર કેટલો હતો? બહુભાજનમાં ત્રિસ્તરીય રક્ષાત્મક કવચ બનતું ન હતું, બીજાણુ નિર્માણમાં ત્રિસ્તરીય રક્ષાત્મક કવચનું નિર્માણ થાય એટલે કોષ્ઠનની ક્રિયા થાય. આ કોષ્ઠનની ક્રિયા એ બીજાણુ નિર્માણની ક્રિયામાં એક અતિ મહત્વની ઘટના છે. આ રીતે અહીંયા આપણે બીજાણુ નિર્માણની વાત અહીંયા આપણે પૂરી કરીએ છીએ. પ્લાઝ્મોડિયમમાં આ પ્રક્રિયા એ જીવનચક્રના નિશ્ચિત તબક્કે થશે, એ જ્યારે આપણે એ માનસ સ્વાસ્થ્ય અને રોગોવાળું ચેપ્ટર આપણે જ્યારે લઈશું ત્યારે આપણે આ પોઈન્ટ હું ફરતી પાછું એ જગ્યા હું તમને યાદ કરાવીશ કે ભાઈ આ જગ્યાએ તમે જો આ ચક્રમાં આ તબક્કામાં ક્રિયા થતી હોય છે. કલિકા સર્જન, એના પછીનો પોઈન્ટ કલિકા સર્જન. કલિકા સર્જન જે છે, કલિકા સર્જન એ આમ તો કલિકા શબ્દ આવે એટલે તમે એમ થાય વનસ્પતિમાં કલિકા ના હોય, પણ કલિકા અથવા તો આપણે એમ કહી શકીએ કોઈ પણ સજીવમાં નિર્માણ પામેલો બહિરુદ્ધ ભેદ, નાનો એક કોષોનો સમૂહ જેને આપણે કલિકા કહેવાય તો આપણે એને કહી શકીએ. આ કલિકા જે છે
એ કલિકાની ક્રિયા એ ખાસ કરીને કયા કયા સજીવમાં જોવા મળશે? તો એ હાઇડ્રા, સ્નાનવાદરી અને સ્પોન્જીલા, મીઠા પાણીની વાદરી અને ખારા પાણીની વાદરી. હાઇડ્રા, સ્નાનવાદરી, મીઠા જળની વાદરી અને સ્પોન્જીલા એ સ્નાનવાદરી જે છે એનું ઉદાહરણ છે. અને બીજું છે એક સાયકોન. સ્નાનવાદરી મીઠા જળની વાદરી, સાયકોન, સાયકોન જે છે એ દરિયાઈ પાણીમાં રહેતી વાદરી તરીકે આપણે ઓળખીશું. આટલા સજીવોમાં હાલ આપણે ઉદાહરણ તરીકે લઈએ છે, કલિકા સર્જનની ઘટના એ જોવા મળતી હોય છે. આ કલિકા સર્જનમાં ખાસ ધ્યાનમાં રાખજો, હું હાલ પ્રાણીમાં વાત કરું છું માટે મેં અહીંયા વનસ્પતિ ઉદાહરણ નથી લીધું, આપણે વનસ્પતિનું પછી જોઈએ છે. હવે અહીંયા થશે શું? તો દાખલા તરીકે સમજી લો કે આ હાઇડ્રા છે. ફોર એક્ઝામ્પલ તરીકે આ હાઇડ્રા છે. હાઇડ્રાના આ સૂત્રાંગો છે. હાઇડ્રા તમે જાણો છો કોષ્ઠાંત્રી સમુદાયનું પ્રાણી. આ જે હાઇડ્રા જે હોય કોઈ પણ સજીવમાં કે જેમાં કલિકા સર્જનની ક્રિયા થતી હોય એ સજીવના દેહની બહારની બાજુએ કાં તો દેહની અંદરની બાજુએ, દેહની બહારની બાજુએ બહારની સપાટી ઉપર કાં તો દેહની અંદરની બાજુએ કોષ વિભાજનની ક્રિયા થાય. દાખલા તરીકે હું બહારની બાજુ બતાવું, અહીંયા કોષ વિભાજનની ક્રિયા થાય અને કોષ વિભાજનની ક્રિયા થઈ અને કોષોનો એક નાનો સમૂહ બને, એનું વિભેદન થાય, વિભેદન થઈને એની અંદર પેશીઓ બનશે, સૂત્રાંગોનું પણ નિર્માણ થાય અને આ રીતે એ પિતૃદેહની બહારની બાજુએ એક નાની ઉપસેલી કલિકાનું નિર્માણ થયું. આ જે નાની ઉપસેલી કલિકા જે હતી એ પિતૃદેહ જે છે પિતૃદેહ સાથે અમુક સમય સુધીના વિકાસ દરમિયાન સુધી એની સાથે એ જોઈન્ટ હોય, જોડાયેલી હોય. અમુક સમય પછી એ જે આ જે છે જેને આપણે કલિકા તરીકે ઓળખીશું, આ કલિકા જે છે એ કલિકા જો પિતૃદેહની બહારની બાજુએ નિર્માણ પામે, જો કલિકા પિતૃદેહની બહારની બાજુએ નિર્માણ પામે તેને કહેવાય બાહ્ય કલિકા સર્જન. શું કહીશું એને આપણે? બાહ્ય કલિકા સર્જન. અને જો પિતૃદેહની અંદર નિર્માણ પામે તેને આપણે કહીશું અંતઃ કલિકા સર્જન. અંતઃ કલિકા સર્જન જેને ઇંગ્લિશમાં જેમ્યુલસ તરીકે પણ મિત્રો એને ઓળખવામાં આવે છે. ઇંગ્લિશમાં શું કહીશું એને? જેમ્યુલસ. અહીંયા આ જે કલિકા એ દેહની બહારની બાજુએ હાઇડ્રામાં જે હાઇડ્રામાં બાહ્ય કલિકા સર્જન જોવા મળશે. હાઇડ્રામાં કેવું કલિકા સર્જન જોવા મળશે? બાહ્ય કલિકા સર્જન, જેમાં અહીંયા ધ્યાનમાં રાખજો હાઇડ્રા, હાઇડ્રીલા નહીં, હાઇડ્રીલા વનસ્પતિ છે અને હાઇડ્રા એ પ્રાણી છે. આ કલિકા એ પિતૃદેહથી છૂટી પડે, પિતૃદેહથી છૂટી પડી અને ચોક્કસ સ્થાનના સંપર્કમાં આવી અને યોગ્ય વસવાટના સંપર્કમાં આવે અને સ્વતંત્ર સજીવ તરીકે પોતે શું થશે? તો એ વિકાસ પામશે. ત્યાં નવા દેહનું શું થયું? નિર્માણ થયું. બાહ્ય કલિકા સર્જન દ્વારા નવા દેહનું નિર્માણ, એમ આપણે તરુણ પ્રાણી તરીકે એનું શું થશે? તો વિકાસ થશે. એમ આપણે કહેવું હોય તો કહી શકીએ કે હાઇડ્રામાં બાહ્ય કલિકા સર્જનની ક્રિયા જોવા મળતી હોય છે. મીઠા જળનું વાદરી કે ખારા જળનું વાદરી જે હોય એની અંદર અંતઃ કલિકા સર્જન આપણે આ છેદ જોઈએ છે અને આ છેદ જોઈએ છે આ બહારની બાજુ એની, આ જે બહારનો ભાગ જે છે વાદરીનો, આ બહારનું એનું રચના જે છે એ બહારની રચના જે કેલ્શિયમની દ્રઢાઓ, તમે જાણો છો કે આપણે હાઇડ્રા જે છે વાદરી જે છે વાદરીમાં સૌથી બહારની જે રચના જે છે એ કેલ્શિયમની દ્રઢાઓ દ્વારા રક્ષિત હોય. આ એનું પોલાણ છે, વાદરીનું પોલાણ છે. એ વાદરીના પોલાણની ઉપર અહીંયા મોટું છિદ્રો જેને આપણે કહીશું આશક તરીકે આપણે ઓળખીશું, જેને કહીશું આશક. અહીંયા શું થાય છે મિત્રો? સજીવના દેહની અંદરની બાજુએ, સજીવના દેહની અંદરની બાજુએ કોષોનો કોષ વિભાજન થઈને કોષોનો સમૂહ બનશે. આ કોષોનો સમૂહ દેહની અંદરની બાજુએ બને માટે નામ સાંભળ્યું અંતઃ કલિકા. પણ આમાં એક ખાસ બાબત ધ્યાનમાં રાખશો, અહીંયા તમે જાણો છો, તમે શીખી ગયા છો અગાઉના ચેપ્ટરમાં, ધોરણ 12 ના વિદ્યાર્થીને બહુ જાજુમાન કહેવાનું ન હોય, પ્રાણી સૃષ્ટિના વર્ગમાં તમે શીખ્યા છો
કે જે વાદળી જે છે એ વાદળી સછિદ્ર સમુદાયનો પ્રાણી, એટલે એમાંથી છિદ્રમાંથી પાણી અંદર તરફ જાય, અંદર તરફ જઈને પાણીનો ફ્લો જે છે એ પાણી બધું અંદર તરફ જતું હોય, અને પાણીનો ફ્લો એ પાણીનો ફ્લો કઈ તરફ હશે? આમ ઉપર તરફ હશે. છિદ્રોમાંથી પાણી આશ્ચર્ય દ્વારા બહાર નીકળતું હોય, અને એ દરમિયાન વચ્ચેમાં પોતે ઉત્સર્ગ દ્રવ્યો મુક્ત કરી દે, એ પોતે ઓટો વગેરે મેળવી લેશે વગેરે જેવી ક્રિયાઓ કરતું હોય છે. તો પાણીના ફ્લોમાં જો અહીંયા વિકાસ પામેલી કલિકા જે છે એ કલિકા વધુ પડતો પાણીનો ફ્લો હોય તો એને નુકસાન ન થાય માટે આ જે કલિકા જ્યારે નિર્માણ પામે છે ત્યારે એ કલિકાને ફરતે અંદરથી જ એક આવરણ એની ફરતે ઘેરીને ગોઠવાયેલું હોય છે, એક આવરણ બનાવી દે જેના કારણે એ કલિકા છે ત્યાંથી એ ચોક્કસ સમય સુધીના વિકાસ દરમિયાન સુધી એ પિતૃ કે માતૃદેહ સાથે જોડાયેલી રહે. જો જોડાયેલી રહેશે તો જ એમાંથી પોષણ મેળવી કોષ વિભાજન કરી કલિકાનું નિર્માણ આગળ ધપાવી શકશે, વધારી શકશે. પરંતુ જો નાની જ હોય અને ફ્લો સાથે બહાર નીકળી ગઈ તો એનો વિકાસ થશે નહીં. એટલા માટે અહીંયા આ જે કલિકા જે છે એ કલિકાની સાથે અહીંયા અંદરનું જે સ્તર જે છે એ અંદરનું સ્તર એ ફરતી પાસે એક આવરણ બનાવી દે. આવી આવરણયુક્ત કલિકા, આવરણયુક્ત અંતઃકલિકા જેને આપણે જેમ્યુલસ તરીકે આપણે ઓળખીશું. શું કહીશું આપણે એને? જેમ્યુલસ તરીકે આપણે એને ઓળખીશું. આ કલિકા જે છે એ જ્યારે જ્યારે એને બહાર મુક્ત થવાની હોય ત્યારે પાછું આ આવરણ જે છે આવરણ તો ત્યાંથી થોડું થોડું દૂર થઈ જશે. એ કલિકા ત્યાંથી એ બહાર નીકળી આશ્ચર્ય દ્વારા અને ચોક્કસ વસવાટના અનુકૂળ વસવાટના સંપર્કમાં આવે ત્યાં આગળ સ્થાન ગ્રહણ કરે અને પોતાનો જો નવો દેહ જે છે એ આગળ આમાંથી નવો દેહ બની ગયો, આ પોતે આગળ વિકાસ પામશે. એટલે અહીંયા એક જ પિતૃમાંથી નવા દેહનું શું થઈ ગયું? નિર્માણ થઈ ગયું, જેને આપણે કલિકા સર્જન દ્વારા અલિંગી પ્રજનન આપણે કહેવું હોય તો કહી શકીએ. છેલ્લો પોઈન્ટ આવ્યો અખંડન. પ્રાણીઓમાં અખંડન પદ્ધતિ. અખંડન થયું એટલે શું? તૂટવું. અખંડન મતલબ શું થશે મિત્રો? દેહનું તૂટવું. આ ઘટના જે છે એ ઘટના એ હાઇડ્રા પ્લેનેરિયા અને તારા માછલી, હાઇડ્રા પ્લેનેરિયા અને તારા માછલી આ ત્રણ પ્રકારના સજીવની અંદર આ પ્રકારની ઘટના નોંધાયેલી છે. આમાં શું થાય છે? આપણે ઉદાહરણ લઈએ, પ્લેનેરિયાનું આપણે ઉદાહરણ લઈએ. આ પ્રજનન પદ્ધતિમાં સજીવ શરીરનો જે દેહ જે હોય એ અનેક ખંડોમાં વિભાજન પામશે. જેટલા ખંડોમાં વિભાજન પામે દરેક છૂટો પડેલો સજીવના દેહનો ટુકડો એ પોતાના જેવા નવા સજીવનું નિર્માણ કરવા માટે સક્ષમ હોય છે. અહીંયા પોતાના જેવો ખૂટતો ભાગનું પોતે શું કરી દે? વિકાસ કરી દે. દાખલા તરીકે સમજી લો કે ફોર એક્ઝામ્પલ તરીકે આપણે અહીંયા પ્લેનેરિયા દોરીએ છીએ. આ પ્લેનેરિયા સમજી લો, હવે જો પ્લેનેરિયાને પાણીમાં કોઈ જગ્યાએ યાંત્રિક અવરોધ લાગુ પડે અને યાંત્રિક અવરોધના કારણે એને બે જગ્યાથી ટુકડા થાય તો ટોટલ કેટલા ટુકડા થશે? ત્રણ. દાખલા તરીકે ત્રણ ટુકડા છૂટા પડ્યા, સમજી લો કે ત્રણ ટુકડા છૂટા પડ્યા. આ એક, બે અને ત્રણ. કેટલા ટુકડા છૂટા પડ્યા? ત્રણ. સમજી લેજો, બરાબર સમજો, એક બે અને ત્રણ. અહીંયા એક બાબત ધ્યાનમાં રાખવાની, કોઈ પણ સજીવના દેહમાં જે અવખંડન પદ્ધતિ દ્વારા અલિંગી પ્રજનન થતું હોય એ સજીવના જેટલા પણ દેહના ટુકડા થાય એ છૂટો પડેલો ટુકડો પેશી હોવો જોઈએ. પેશી હોવો જોઈએ, જો કોષ હશે તો નહીં ચાલે, પેશી હોવું જોઈએ. અને પેશી ધરાવતો દેહનો ટુકડો એ પુનઃસર્જન ની ક્રિયા. પુનઃસર્જન એટલે ખૂટતા ભાગોનું પુનઃનિર્માણ. એટલે શું કરશે? ખૂટતા ભાગનું પુનઃનિર્માણ કરશે. એટલે અહીંયા આ જે ભાગ હતો આટલો ભાગ નિર્માણ પામેલો હતો, અહીંયા આટલો ભાગ હતો અને અહીંયા આટલો ભાગ હતો. શું થયું? તો હવે એ પોતે એ ખૂટતા ભાગનું આટલો પાછળનો ભાગ ખૂટતો હતો એનું નિર્માણ કરી દીધું.
આમને ઉપરની બાજુ આટલો ભાગ ખૂટતો હતો એનું નિર્માણ કરી દીધું, આમને આટલો ભાગ ખૂટતો હતો એનું નિર્માણ કરી દીધું. તો જેટલા ભાગ આટલો ભાગ નિર્માણ પામ્યો, આટલો ભાગ નિર્માણ પામ્યો કે આટલો ભાગ નિર્માણ પામ્યો, જેટલા ભાગ ખૂટતા હતા એનું પુનઃ સર્જન. મિત્રો, વૈજ્ઞાનિકોના મત મુજબ આટલી હદે પુનઃસર્જનની ક્ષમતા, જેને ચરમ સીમાની પુનઃસર્જન ક્ષમતા કહેવાય, શું કહેશે એને? ચરમ સીમાની પુનઃસર્જન ક્ષમતા એ હાઇડ્રા પ્લેનેરિયા અને તારા માછલીમાં જ જોવા મળે છે. તારા માછલી તમે જોઈ છે ને, પાંચ હસ્ત હોય, એ પાંચ હસ્તમાંથી કોઈ બી હસ્ત તૂટી જાય તો એ હસ્તનું પુનઃસર્જન કરી શકે. છૂટા પડેલા હસ્તમાંથી આખી તારા માછલી ના બને, એ જે હસ્ત તૂટી ગયો એ હસ્તનું જ ખાલી શું કરી શકે, પુનઃસર્જન કરી શકે. ગરોળીમાં પણ તમે જાણતા હશો, ગરોળી અંદર પૂંછડી તૂટી જાય તો પૂંછડું નિરંતર થાય કે છૂટી પડેલી પૂંછડીમાં ત્યાં ગરોળી બને, બરાબર યાદ રાખજો. સેમ ટુ સેમ એ રીતે તારા માછલીમાં, તારા માછલીમાં હસ્ત તૂટી જાય તો છૂટો પડેલું હસ્ત જે જેટલું તૂટી ગયો છે એ પુનઃ પાછું શું કરશે, સર્જન કરી શકે. કેટલાક સજીવોમાં આટલી હદે ચરણસીમાની પુનઃસર્જન ક્ષમતા હોય છે. આપણામાં કોષીય સ્તરે આપણામાં હાડકા તૂટી જાય, ફ્રેક્ચર થયું તો હાડકા સંધાઈ જાય છે ને ફરતી પાછા. કોઈ જગ્યાએ ઘસારો થયો, ઘા વાગ્યો, ઘા ફરતી પાછો રૂજી જશે, પણ હાથ આખો કપાઈ ગયો તો નવો હાથ આવે ના આવે. આપણામાં કોષીય સ્તરે પુનઃસર્જન ક્ષમતા છે. કેટલાક સજીવોમાં ચરમસીમાની પુનઃસર્જન ક્ષમતા, આટલી હદે નવા સજીવ નિર્માણ કરવાની ક્ષમતા એ આમાં જોવા મળી છે. હજી બીજા કોઈ સજીવોમાં એવી નોંધાયેલી નથી. નવું સંશોધન બે નંબરની વસ્તુ છે, પણ હાલ ચરમસીમાની પુનઃસર્જન ક્ષમતા એટલે અખંડન પદ્ધતિને બીજા શબ્દોમાં પુનઃસર્જન પદ્ધતિ દ્વારા અલિંગી પ્રજનન કહેવું તો પણ આપણે કહી શકીએ. આ પ્રકારની ઘટના હાઇડ્રા પ્લેનેરિયા અને તારા માછલીમાં નોંધાયેલી છે. તો અહીંયા પ્રાણીઓમાં અલિંગી પ્રજનન જે છે એ પ્રાણીમાં અલિંગી પ્રજનન બરાબર ધ્યાનમાં રાખજો. બધા જ ઉદાહરણ સાથે ડિટેલમાં તમને સમજાવેલું છે. અહીંયા બુકમાં તમારે આ રીતે બહુ ડિટેલમાં આકૃતિ સાથે નથી સમજાવેલું, પરંતુ આપણે નીટને ધ્યાનમાં રાખીને આ પોઈન્ટને બરાબર સમજવાનો પ્રયત્ન કરશું. હું એવી અપેક્ષા રાખું કે આજનું આ લેક્ચર જે છે એને સંપૂર્ણપણે તમે સમજ્યા હશો અને આ તમામ લેક્ચરને એ આકૃતિ સહ તમારા ચોપડામાં ફરજિયાત પરે તમારે નોંધવાનું છે, જેના કારણે તમે સરળતાથી વાંચી શકો અને તૈયારી કરી શકો. હવે પછીનો પોઈન્ટ જે છે એ વનસ્પતિમાં અલિંગી પ્રજનન આપણે લઈએ છીએ. આજનું લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. અસ્તુ, જય હિન્દ.